હરીજ ખાતે આવેલું જેએમ પ્રજાપતિ સર્વોદય હાઈસ્કૂલનું પરિણામ જાહેર થતા ધોરણ નવ તથા અગિયારના કુલ મળીને એકસો એસી વિદ્યાર્થીઓના પાસ થતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવી સ્કૂલના અભ્યાસક્રમ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા જેમાં ધોરણ નવમાં એકસો સુડતાલીસની સંખ્યામાંથી પંચોતેર તથા ધોરણ અગિયારમાં કુલ એકસો સત્તાણું ની સંખ્યામાંથી ત્યાંસી વિદ્યાર્થીઓ ફેલ થતા વાલીઓએ સ્કૂલ પર આક્ષેપો લગાવી ફેલ થયેલ વિદ્યાર્થીઓના પેપર રીચેકિંગ કરવા વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કોરોના કાળમાં વિદ્યાર્થીઓ સમયે સર સ્કૂલમાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શક્યા હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે માસ પ્રમોશન કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી હતી આ બાબતને લઈને વધુમાં જેએન પ્રજાપતિ હાઈસ્કૂલના પ્રિન્સિપલે મીડિયાને જણાવ્યું હતું કે નાપાસ થયેલ વિદ્યાર્થીઓના વાલીઓની રજૂઆતને પગલે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની સત્તા સ્કૂલની હોતી નથી તેમજ વાલીઓ વિદ્યાર્થીઓના પેપર રીચેકિંગ કરવા માટે સ્કૂલમાં આવી શકે છે અમો અમારી જવાબદારી સમજી અમે વાલીઓને સહકાર આપી ફરીવાર પેપર ચેક કરવા માટે વાલીઓને આવકારીએ છીએ કેમેરામેન યશદરજી સાથે રવિ દરજી લાઈવ ગુજરાત ન્યૂઝ હારીજ